નમસ્કાર મિત્રો શિક્ષણના પ્રેરણા પુષ્પો વેબસાઇટમાં હું બલદેપરી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એકથી સો સુધીની અવિભાજ્ય સંખ્યાઓ એ કેવી છે અને કેવી રીતે આવે છે એના વિશેનો એક ગણિતના બેઝિક ખ્યાલ માટે આપણે પ્રયત્ન કરશું આવા વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અને ડબલ્યુ ડબલ્યુ બલદેપરી ડોટ કોમ પર મૂકવામાં આવેલા હોય છે ત્યાં આપ મેળવી શકો છો બેઝિક ગણિતના આથી વિશેષ વિડીયો પણ આપણે ત્યાં જોવા મળશે આજે આપણે જોઈએ એકથી સો ની અવિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા એટલે શું તો કે જેના અવયવ માત્ર બે જ હોય એક અને જે સંખ્યા હોય તે પોતે જ એક થી સો સુધીમાં કુલ પચીસ અવિભાજ્ય સંખ્યાઓ અને ચુમ્મોતેર વિભાજ્ય સંખ્યાઓ આવે છે જેમાં એક છે એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી એટલે કે એક એ તટસ્થ સંખ્યા છે એક થી દસ વચ્ચે કુલ ચાર અવિભાજ્ય સંખ્યાઓ આવે છે બે ત્રણ પાંચ અને સાત અગિયાર થી વીસ વચ્ચે કુલ ચાર અવિભાજ્ય સંખ્યાઓ આવે છે અગિયાર તેર સત્તર અને ઓગણીસ તે જ રીતે એકવીસ થી ત્રીસ વચ્ચે કુલ બે અવિભાજ્ય સંખ્યાઓ આવે છે ત્રેવીસ અને ઓગણત્રીસ એકત્રીસ થી ચાલીસ વચ્ચે કુલ બે અવિભાજ્ય સંખ્યાઓ આવે છે એકત્રીસ અને સાડત્રીસ એકતાલીસ થી પચાસ વચ્ચે કુલ ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે એકતાલીસ તેતાલીસ અને સુડતાલીસ એકાવન થી સાહીઠ વચ્ચે કુલ બે અવિભાજ્ય સંખ્યાઓ આવે છે ત્રેપન અને ઓગણસાઠ એકસઠ થી સિત્તેર વચ્ચે કુલ બે અવિભાજ્ય સંખ્યાઓ આવે છે એકસઠ અને સડસઠ એકોતેર થી વચ્ચે કુલ ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે એકોતેર તોતેર અને ઓગણસી એક્યાસી થી નેવું વચ્ચે કુલ ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે ત્યાંશી સિત્યાસી અને નેવાસી એકાણું થી સો વચ્ચે એક અવિભાજ્ય સંખ્યા છે છે અને તે માત્ર સત્તાણું આ સત્તાણું અને આગળની અવિભાજ્ય સંખ્યાઓના અવયવ પાડવામાં આવે તો મિત્રો એ માત્ર બે જ હોય તે સંખ્યા એટલે કે સત્તાણું અને એક બીજા એના અવયવ પડતા હોતા નથી આભાર